की न हो जाए, इसलिए इस दीप को जलाते रहो दोस्तों। काव्य मंगला वीणाधारी अंदरे वसती शारदा, कृपा करजे माँ देवी के देजे सदैव प्रेरणा देवी। फरी वाघेश्वरी बंधु तने भगवती सरस्वती शारदा, माँ सरस्वती ना चरणों में वंदन करी। आजना आ कार्यक्रम की अंदर आप सब उपस्थित थया छे, तमे दूर दूर ना विस्तारों थी पण अहीं आव्या छो। कंईक हेतु छे, कंईक एवुं माध्यम छे के जेना माध्यम थकी आज आप सब अहीं उपस्थित थया छे। एक सीम्पल प्रश्न छे कि तमे मलाबार एटले शुं, मलाबार भारतनी अंदर शुं काम करी रह्युं छे એ કોઈને ખબર હોય તો માત્ર તમારી હેન્ડરાઇઝ કરજો, તમારી આંગળી ઊંચી કરજો। ઓકે, વિદ્યાર્થીની ઉંમાંથી સરસ આનંદ એ વાતનો છે કે જે વ્યક્તિ વિશે કે જે સંસ્થા વિશે આપણને ખબર ન હોય અને એ જ સંસ્થા આપણી સાથે જોડાતી હોય ત્યાં ચોક્કસ એનો હેતુ સાર્થક થતો હોય છે। मलाबार आपणे ज्यारे नानकडी सोनीनी दुकाने जईए छे अने ए दुकानेथी सोनी पासेथी आपणे जे कंई आपणे आभूषणो खरीदवा माटे जता होय त्यारे गामडानी के गामडाथी थोड़ूक मोटू गामडू होय के तालुका कक्षाए कदाच न होय मलाबारनो स्टोर, मलाबारनी दुकान, मलाबारनो शोरूम, पण समग्र भारतनी अंदर लगभग 12 જેટલા રાજ્યોની અંદર જેમણે અનેક સંસ્થાઓ સ્થાપી છે, અનેક એમની માત્ર એમના શોરૂમ્સ એટલું જ સીમિત નથી, એક દુકાન અને દુકાનમાંથી ધીરે 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 એ વિસ્તૃત થાય છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની બને છે અને કંપની ભારતના વિવિધ રાજ્યોની અંદર કામ કરતી હોય। અને એ કેવા પ્રકારનું કામ કરે છે, 1993થી શરૂ થયેલી આ સંસ્થા 28 વર્ષોની અંદર કરોડો રૂપિયા એવી રીતે સમાજને આપ્યો છે જે સમાજને ખબર પણ નથી। કારણ કે આપણે એક વાતનો હંમેશા કે ઘણી વખત આપણે કંઈક આપીએ છીએ ને ત્યારે આપણા ડાબા હાથે આપેલી વસ્તુ જમણા હાથને પણ ખબર નથી હોતી, એ ક્યારે તમે પ્રૂવ કરી શકો છો, ક્યારે સાબિતી આપી શકો છો? કબૂતરોનું ગુ 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 ને ચકલી ઉંદર ચું ચું ચું, परमेश्वर तो पहला पूछशे कोई नू सुख दुख पूछू तू, आ दर्द भरी दुनिया मां जईने कोई नू आंसू लूछू तू। बिन प्यासी नी आ कविता मां एम पण लख्यू छे के गेंगे फेफे करतो कहशे हे शू शू शू। तमे आ दुनिया मां आव्या छो, जीवन नो कंईक मर्म छे, जीवन नो कंईक ध्येय छे, અને એવી પરિસ્થિતિની અંદર ભગવાન કદાચ તમને પૂછે કે આ દર્દ ભરી દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું તો કેંગે ફેફે ન થવું પડે, એટલા માટે કંઈક સમાજને જરૂર છે એવું કામ કરી જવું જોઈએ। અને મલાબારે એ કામ એટલા માટે સફળતાપૂર્વક સાર્થક કર્યું છે આ 28 વર્ષોની અંદર, કારણ કે એમની ટોટલ આવકનો 5% હિસ્સો એ આવા પ્રકારની સોશિયલ એક્ટિવિટીમાં વાપરે છે। 5% હિસ્સો મતલબ તમે 100 રૂપિયા કમાવ તો 5 રૂપિયા સામાજિક સેવા માટે તેઓ વાપરે છે, અને એ બધી જ અનેક પ્રકારની, પછી એ શિક્ષણની બાબત હોય, એ આરોગ્યની બાબત હોય, પર્યાવરણની જાગૃતિની બાબત હોય, મહિલા સશક્તિકરણની વાત હોય, અને મહિલા સશક્તિકરણના અનુસંધાને જ આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ કે આવનારા સમયની અંદર દીકરીઓ સારામાં સારો અભ્યાસ કરી શકે અને કોઈક નાનકડી બાબતના કારણે એ દીકરીઓ અભ્યાસ ન છોડે અને આફ્ટર 10th ઘણી વખત 10મા ધોરણ પછી ડ્રોપ આઉટ રેશિયો વધતો હોય છે, આ રેશિયાને ઘટાડવા માટે કદાચ મલાબારનો આ પણ એક સંકલ્પ હોઈ શકે। અને એમની સાથે સમગ્ર ભારતનું શિક્ષણ જગત ખંભે ખંભો મિલાવીને એમને મદદ પણ કરી રહ્યું છે, જે બીજી જરૂર છે એમને, કારણ કે આર્થિક મદદ તો એમની છે જ। તો આ નાનકડો એક પરિચય તમને મલાબારનો મેં આપ્યો છે, લોકો જ્યારે નાના હતા ને ત્યારે
સ્ટુડન્ટ્સ આમ જોઈને એ ટાઈમ યાદ આવી જાય, એટલે ગુડ મોર્નિંગ સર ને ગુડ ઇવનિંગ સર ને, એટલે એ જ વસ્તુઓ અત્યારે એ જોવા મળે છે. હું મલાબારમાં 7 વર્ષથી જોડાયેલો છું અને મલાબાર એમ કહી શકાય કે આ બધા ઘણી બધી એક્ટિવિટીઝ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે જેમાં સોશિયલી, એજ્યુકેશનમાં, હેલ્થ રિલેટેડ, અથવા કોઈકને ઘર બાંધવાના હોય એ ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે જેમાં મલાબાર આપણે 5% ફાળો એમાં આપે છે, જે પ્રોફિટનો 5% હોય છે જે આપે છે. અમારા 280થી વધારે શોરૂમ્સ છે. કોરોના કાળમાં પણ અમે લોકોએ બધાને કીટ, દરેક વિધાનસભા અને દરેક રાજકોટની 4-4 વિધાનસભા અને રાજકોટના બધા બોર્ડમાં અમે લોકોએ જે જરૂરિયાતમંદ હતા એ બધાને કીટ અમારાથી થતું હતું પહોંચી શક્યા ત્યાં અમે લોકોએ એ મદદરૂપ થયા છીએ. અને ખાસ તો બધા જે ઉપસ્થિત રહ્યા, ડીઓ સાહેબના બદલે ડીપીઓ, ડીઈ પીઓ અને સર આપણે મેયર સાહેબ અત્યારે આવવામાં છે, એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન. સંસ્થાના સૌ અધિકારી અને કાર્યકરો તથા આજે જેમને સહાય આપવા માટે બોલાવ્યા છે એવી સંસ્થાના શિક્ષક ભાઈઓ બહેનો અને દીકરીઓ, મલબાર વિશે શરૂઆતમાં જ આપને સૌની સમક્ષ ટ્રસ્ટની પ્રવૃત્તિઓની વાત કરી, ખાસ કરીને જે આપણી આવક છે એમાંનો અમુક ટકા હિસ્સો સત્કાર્યોમાં વાપરવાની આપણા શાશ્વત ધર્મગ્રંથોમાં કે આપણા મહાપુરુષોએ પણ વાત કરેલી છે. જે કંઈ આપણે ઈશ્વર આપી રહ્યું છે, સમાજ આપી રહ્યું છે, એને પરત આપવાની ભાવના ધરાવી અને વાસ્તવમાં પરત આપવું એ બહુ મોટી વાત છે. અને જે કામ આ મલબાર સંસ્થા કરી રહી છે, ઘણી બધી પ્રવૃત્તિઓ એ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. વધારે સમય ન લેતા હું માત્ર 2-3 વાત તમારી સમક્ષ મૂકીશ. જ્યારે આટલી બધી કન્યાઓને એક કાર્યક્રમની અંદર ઇન્વાઇટ કરી અને તમને એક પ્રોત્સાહન સ્વરૂપે એક પ્રોત્સાહક રકમ આપવામાં આવી છે, એ રકમ તો એક સાધન છે પણ એમની પાછળનો આશય બહુ મોટો છે. તમારા સૌની એટલે કે દીકરીઓની પણ એ જવાબદારી વધી જાય છે કે જ્યારે સંસ્થાએ કે સમાજે આપણને આ નિમિત્તે પસંદ કર્યા છે ત્યારે તમારું પોતાનું વ્યક્તિત્વ પણ આગળના દિવસોની અંદર વધારે વિકસાવવા માટે તમારે પોતાએ પણ એક જવાબદાર નાગરિક તરીકેનો રોલ અદા કરવો પડશે. જે સંસ્થાની અંદર કામ કરો છો એ સંસ્થાનું ડેવલપમેન્ટ, જે પરિવારમાંથી આવો છો એ પરિવારને પણ તમારા માટે એક ગૌરવની લાગણી થાય એવી સાથે, એવી રીતે, એવા એક દ્રઢ આત્મવિશ્વાસ સાથે તમે આવનાર દિવસની અંદર સમાજમાં આગળ વધો. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો છો ત્યારે પદ્ધતિસરનું શિક્ષણ તો આપણે 11-12 સુધી મેળવીશું, ત્યાંથી કદાચ સ્કિલ ડેવલપમેન્ટના સંદર્ભમાં કે વ્યવસાયિક કોર્સિસના સંદર્ભમાં કદાચ જુદા જુદા ક્ષેત્રોમાં જાશો તો પણ તમારું પોતાનું વ્યક્તિત્વ એક નવી દિશાની અંદર લઈ જવાનું છે, તમારા પરિવારને એક યશ અપાવવાનો છે, તમારું પોતાની કારકિર્દીનું પણ નિર્માણ કરવાનું છે. ત્યારે એક આજના દિવસે આપેલી એક ટોકન રકમ તમને હંમેશને માટે યાદ રહેશે કે સમાજ દ્વારા, એક સંસ્થા દ્વારા આપણને જે સહયોગ આપ્યો છે એ સહયોગને કારણે હું આજ આગળ વધી રહ્યો છું કે મને એમાં થોડી પ્રેરણા મળી છે કે મને મદદરૂપ થયા છે. એ જ ભાવના સાથે તમે તમારા જ્યારે ભવિષ્યના જીવનની અંદર આગળ વધશો ત્યારે એ બાબત પણ આપણે યાદ રાખીએ કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને, કે જરૂરિયાતમંદ બાળકોને, જરૂરિયાતમંદ કુટુંબને કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે આપણે પણ તૈયાર રહીએ. એ મદદ માત્ર આર્થિક સ્વરૂપની હોવી જરૂરી નથી, એ મદદ કોઈ સાધન સામગ્રી સ્વરૂપે હોવી જરૂરી નથી, એમને માત્ર સાંત્વના સાથે, એમની સાથે એક પરિચયાત્મક સંબંધ રાખીને, એમને એક પ્રકારની હૂંફ પૂરી પાડીને પણ આપણે મદદરૂપ થઈ શકાય છે. મલાબાર દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ,
કારણ કે વિદ્યાર્થીઓ જ આવનારી પેઢી છે, આવનારા રાષ્ટ્ર માટે જો શ્રેષ્ઠ કરતર કરવું હોય તો આજનો યુવાન, આજની યુવતી જેટલી સક્ષમ હશે એટલો એનો પરિવાર સક્ષમ હશે, એટલો જ દેશ સક્ષમ હશે. અને આવો સદવિચાર જેઓને આવ્યો છે એવા માલાબાર ગ્રુપના પ્રશાંતભાઈ, વિજયભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી, ડેપ્યુટી ડીડીઓ, સૌ અધિકારી મિત્રો, ઉપસ્થિત સૌ શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થી દીકરીઓ, સાહેબે વાત કરી. એક પ્રથમ તો શિક્ષણનું ખૂબ મહત્વ છે. સેકન્ડ, આજે આપે અહીંયા આવ્યા છો, તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તો ક્યાંક તમારામાં પણ વિઝન હશે, તમારો પણ એક ગોલ નક્કી હશે કે મારે આગળ આ બનવું છે, અહીંયા સુધી પહોંચવું છે, મારે મારા પરિવારને છે એને આટલી સુવિધા આપવી છે. રાજકોટ માલાબાર ગ્રુપ દ્વારા રાજકોટ જિલ્લાની જે દીકરીઓ હોશિયાર હોય, હાઈસ્કૂલની દીકરીઓ, એમના આગામી દિવસોમાં વધુ અભ્યાસ સારો કરી શકે, એમને જોઈતી વધુ સારી સુવિધા પ્રાપ્ત કરી શકે એને ધ્યાનમાં રાખીને કુલ 113 દીકરીઓને 9.5 લાખ રૂપિયાની સ્કોલરશીપ માલાબાર ગ્રુપ દ્વારા આજે આપવામાં આવેલી હતી. તમામના ખાતામાં માલાબાર દ્વારા દરેક વિદ્યાર્થીના ખાતામાં અંદાજિત 9-10 હજાર રૂપિયાની રકમ RTGS કરવામાં આવેલી. એ બદલ સૌપ્રથમ તો આ માલાબાર ગ્રુપના સદવિચાર બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે જ આ તમામ શિષ્યવૃત્તિ મેળવેલી તમામ દીકરીઓને તેમના ભવિષ્ય માટે કે તેઓ પણ તેમના પરિવારનું, આ દેશનું અને આપણા રાજ્યનું નામ રોશન કરી એમને ખૂબ સારી ઉજ્જવળ તકો પ્રાપ્ત કરે એવી ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું ચોક્કસપણે. કારણ કે આ કાર્યક્રમોમાંથી એક સમાજના સારા આગેવાન, સમાજની સારી સંસ્થા તરીકે પોતે જે કુદરતે એમને આપ્યું છે એમાંનો અમુક હિસ્સો છે એ જરૂરિયાતમંદ માટે ખર્ચ કરવો એ ખૂબ ઉમદા અને શ્રેષ્ઠ વિચાર છે. સમાજના દરેક વ્યક્તિ જો આવી પોતાની ફરજ સમજે તો સમાજમાં કોઈ પણ છે પીડિત આપણને જોવા મળશે જ નહીં, દરેકનું ઉત્થાન થશે અને દરેક વ્યક્તિના પોતાના જે કંઈ સપના જોયેલા હશે એ સપના પૂર્ણ થશે. માટે મારી આ તકે એ પણ વિનંતી છે કે પણ જે કંઈ વ્યક્તિ જેટલી ફૂલ નહીં તો ફૂલની પાકડી જે કંઈ અન્ય સમાજને મદદ કરવી જોઈએ એ આપણી પણ નૈતિક ફરજ છે. મારું નામ વિજય બુલચંદાની છે. અમે લોકો જે આફ્ટર 10th જે ફર્ધર એજ્યુકેશન માટે ગર્લ્સને આગળ ભણવા માટે અમે લોકો સ્કોલરશીપ આપીએ છીએ, અને જે ગર્લ્સ ખરેખર હોશિયાર હોય અને આગળ વધવા માગતી હોય એના માટેનું અમે લોકો એ સ્કોલરશીપ આજે રાખ્યું. તો ટોટલ 113 ગર્લ્સને અમે લોકોએ આજે સ્કોલરશીપનું આપ્યું અને ટોટલ 9,52,000 રૂપિયા આજે અમે લોકોએ સ્કોલરશીપ આપેલી છે. અમે લોકો ઘણા બધા કાર્યક્રમ આ રીતે કરતા હોઈએ છીએ કે આને કોરોના ટાઈમમાં અમે લોકોએ જે જરૂરિયાતમંદ છે દરેક વિધાનસભા, દરેક વોર્ડમાં કીટ આપેલી હતી, રાશન કીટ આપેલી હતી, જે દરેક જગ્યાએ એકદમ જરૂરિયાતવાળા લોકો છે અને ત્યાં પહોંચી શકીએ, જ્યાં સુધી અમે લોકો પહોંચી શક્યા ત્યાં સુધી અમે લોકોએ પણ આ કાર્યક્રમમાં કરેલી છે કોવિડ ટાઈમ ઉપર. આજે મહાનુભાવ મેયરશ્રી હતા, આજે મેયર સાહેબ હતા અને DEPO હતા, એ આજે હાજર રહ્યા હતા આપણા આ કાર્યક્રમમાં.